रविवार સાંજથી લઈને સોમવાર સવાર સુધી પડેલા અનરાધાર વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે, ધજાગરા ઉડાવ્યા છે, ત્યારે હવે વિપક્ષ પણ આ મુદ્દે આક્રમક મોડમાં આવી ગયું છે। કારણ કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં હજુ પણ વરસાદના પાણી નથી ઉતર્યા। रविवार थी लईने सोमवार सुधी जळबंबाकार नी स्थिति अमदावाद मां हती, त्यारे हवे विपक्षे सरकार पर प्रहारो करता अनेक सवालो कर्या छे अने पोस्टर्स पण लगाववामां आव्या छे अमदावादना अनेक विस्तारोमां। शुं छे आखो मुद्दो जोईशुं आ रिपोर्टमां, जुओ सहयोगी सेजलनो आ खास अहेवाल। અમદાવાદમાં રવિવારે સાંજથી સોમવાર વહેલી સવાર સુધી પડેલા અનરાધાર વરસાદના કારણે આખું શહેર જળબંબાકાર થઈ ગયું હતું। સતત 12 કલાક સુધી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા। લોકોને પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાહનો, મકાનો અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો પ્લાન જે છે નિષ્ફળ ગયો હોવાનો વિપક્ષે પણ આક્ષેપ લગાવ્યો છે। આજે શહેરના વિવિધ વિસ્તારોમાં વિપક્ષના નેતાઓએ બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે। 14 ઇંચ વરસાદમાં અમદાવાદમાં તબાહી થતા કોંગ્રેસે વિરોધ કર્યો છે। ભાજપના રાજમાં વિકાસ ગાંડો થયો હોવાના સૂત્રો લખેલા બેનરો જાહેરમાં લગાવ્યા છે। અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા શહેરમાં જ્યાં ભૂવા પડ્યા હોય અને જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારના ફોટા સાથે આ બેનરો લગાવવામાં આવ્યા છે। ભાજપના રાજમાં વિકાસ ફરી ગાંડો થયો છે તેવા સૂત્રો સાથે નહેરુનગર, પરિમલચાર રસ્તા, ગીતા મંદિર, મણિનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અને હાટકેશ્વર વિસ્તારોમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના સત્તાધીશોએ ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત બેઠકો કરી હતી અને શહેરમાં 3 વાર સફાઈ કરવામાં આવી હોવાની મોટી મોટી વાતો કરી હતી, પરંતુ આજે વરસાદ બંધ થયાના 6 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। 2 મહિના પહેલા તમામ ઝોનમાં કેચપીટ સફાઈ અને સ્ટ્રોંગ વોટર લાઇનની સાફ સફાઈ પાછળ 6,61,00,000 નો ખર્ચ કરવામાં આવ્યો છે। શહેજાદ ખાને કહ્યું હતું કે આગામી દિવસોમાં હજુ પણ કરોડો રૂપિયાના ડ્રેનેજ સફાઈના ટેન્ડરો કરવામાં આવ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ભાજપના સત્તાધીશો માત્ર વાતો કરે છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત મોટી મોટી જાહેરાતો કરી અને યોગ્ય કામગીરી ન કરતા આજે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન પણ કરશે। जिस तरीके का माहौल है, जिस तरीके से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन काम करता है, एक तरफ 24 घंटे पानी देने की बात करता है, 100% ड्रेनेज नेटवर्क देने की बात करता है, पॉल्यूशन फ्री सिटी बनाने की बात करता है, स्मार्ट सिटी का टैग दिया है, लिवेबल लवेबल सिटी का टैग दिया है, ग्रीन सिटी का टैग दिया है, क्लीनेस्ट सिटी ऑफ इंडिया 2023 तक, इतने बड़े बड़े वादे भारतीय जनता पार्टी ने जब किए हैं और जनता को टैक्स लेने के बाद मिल रहा क्या है? गड्ढे मिल रहे हैं, स्विमिंग पूल मिल रहा है, सड़कों पर पानी मिल रहा है। तो यही मुद्दों को लेकर आज गुजरात कांग्रेस प्रदेश समिति ने बैनर्स लगा गए, अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के बाहर बैनर लगाया गया, चाहे कमिश्नर की आँख खुले, अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के मेयर की आँख खुले कि आपके राज्य में एक्चुअली विकास पागल हो रहा है। तो आ रिपोर्ट में बस आटलू ज। गुजरात ना तमाम समाचार जोवा माटे आप जोता रहो गुजरात तक। आ वीडियो ने लाइक अने शेयर करवानु न भूलता। आप आपना अभिप्रायों पण अमने कमेंट बॉक्स में जाण करी शको छो। नमस्कार।